નમસ્તે મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભારતના સૌરાષ્ટ્રમાં આવેલ એક પવિત્ર સ્થળે, જે માત્ર ભૂમિ નથી પણ અનેક પૌરાણિક કથાઓ, શ્રદ્ધા અને આસ્થાનો સંગમ છે. એ છે સોમનાથનો ત્રિવેણી સંગમ, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ સમુદ્રમાં એકત્રિત થાય છે. આ ઘાટે હજારો લોકો શ્રાદ્ધ પર્વમાં તર્પણ વિધિ માટે આવે છે અને આ સ્થળને મહાભારત કાળ સાથે પણ જોડવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમનું મહત્વ. સોમનાથ મંદિર નજીક સ્થિત ત્રિવેણી સંગમમાં હિરણ નદી ઉત્તરથી, કપિલા પૂર્વથી અને ગિરનાર તરફથી સરસ્વતી નદી આવે છે. આ પવિત્ર સંગમમાં આ ત્રણ નદીઓનો મેળ થાય છે અને સમુદ્રમાં પ્રવેશે છે. લોકો માનતા છે કે આ સ્થાન પર તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે. ત્રિવેણી સંગમમાં કરેલા શ્રાદ્ધને સર્વોત્તમ માનવામાં આવે છે અને આ વિધિ દ્વારા પૂર્વજોને શાંતિ મળે છે એવી માન્યતા છે. આજે બે નદી છે, કઈ કઈ નદી છે? હા, હિરણ નદી છે, સામેથી સરસ્વતી ને કપિલા આવે. એટલે આ ત્રિવેણી સંગમ કહેવાય છે? ત્રિવેણી સંગમ આગળ. ત્રિવેણી સંગમ આગળ છે, ઓકે. અને આજે પવિત્ર સ્થળ છે, એનું ગીતા મંદિર છે. ભગવાન કૃષ્ણ ભગવાને રહેલી જગ્યા છે. બલરામજી ને પાતાળમાં છે, ત્યાંનું રૂપ લઈને પાતાળમાં આવ્યા ગયા. લક્ષ્મીનારાયણ છે, ગીતા મંદિર છે, મા પ્રભુજીની બેઠક છે. મહાભારતમાં આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો અને યાદવો અહીં તર્પણ વિધિ માટે આવ્યા હતા. આસ્થાના પવિત્ર સ્ત્રોતે સ્નાન કરીને પવિત્ર થયાનું પણ ઉલ્લેખ છે. તેવું પણ કહેવાય છે કે અહીં જ યાદવોના સામૂહિક વિનાશની ઘટનાઓ બની હતી, જેનો ઉલ્લેખ મહાભારતના ગ્રંથોમાં મળે છે.
સોમનાથનો ત્રિવેણી સંગમ એ માત્ર નદીઓનો સંગમ નથી, પરંતુ તે એક પવિત્ર સ્થળ છે જે આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે। મહાભારતના પૌરાણિક કથાઓ અને આ સ્થળે આ પવિત્ર વિધિઓના આયોજનો આ સ્થાનને અનોખું અને પાવન બનાવે છે। આ વિડિયોમાં ત્રિવેણી સંગમના અદ્ભુત ડ્રોન દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદી ભેગી થાય છે। અહીંના દ્રશ્યોની ખાસિયત એ છે કે નદીઓના બે અલગ અલગ રંગના પાણી સ્પષ્ટપણે દેખાય છે। એક બાજુથી સ્કાય બ્લુ ગ્રીન કલર જેવું પાણી વહે છે, જ્યારે બીજી બાજુથી ડાર્ક બ્લુ કલરનું પાણી સંગમ પાસે ભેગું થતું જોવા મળે છે। આ નદીઓના અલગ રંગોનો અનોખો સંગમ એક મોહક દ્રશ્ય ઊભું કરે છે, જે પ્રકૃતિના શાંતિપૂર્ણ અને અનમોલ સૌંદર્યનું ઉત્તમ પ્રતીક છે। તો મિત્રો, જો આપ સોમનાથ જાઓ તો ત્રિવેણી સંગમની મુલાકાત જરૂરથી લો અને એ પાવન અનુભવ મેળવો।